नमस्कार मित्रों, जिगर सर फिजिक्स यूट्यूब चैनल में आप दरेक नो हार्दिक स्वागत छे। जो तमे लोगो मारी आ चैनल लाइक शेयर ने सब्सक्राइब ना करी होय तो झड़पथी करी नाखो, तथा तमारा मित्रों सगा संबंधीओ अने स्नेहीजनों ने पण कहो मारी आ चैनल लाइक शेयर ने सब्सक्राइब करे, तथा तमारा व्हाट्सएप अने फेसबुक ग्रुप में मारी आ वीडियो नी लिंक शेर करो अने व्हाट्सएप स्टेटस में पण वीडियो नी लिंक ने मूको जेथी लाइक शेर अने सब्सक्राइब वधु पड़े। चलो मित्रों, छेले आपणे धोरण 11 चेप्टर नंबर 3 सुरेख पद पद्धति आ चेप्टर में आपणे स्वाध्यायना दाखला जोता हता, एमां आगळ वधीए आपणे। એમાં દાખલા નંબર આપણે 3.3 કોઈ છે, ચાલો એની રકમ બોલું છું। એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરે 9 કલાકે એટલે 9 વાગ્યે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય એટલે ઓફિસ, પોતાની ઓફિસ પર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સીધી સડક પર ચાલીને જાય છે। એક મહિલા છે, એ પોતાના ઘરેથી 9 વાગ્યાથી નીકળે છે ઓફિસ જવા માટે। ઓફિસ કેટલી દૂર છે ઘરથી? 2.5 કિલોમીટર। અને કેટલી સ્પીડે જાય છે? તો કે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે। ત્યાં તે સાંજે 5 કલાક સુધી રહે છે, એટલે કે 5 વાગ્યા સુધી રહે છે। અને ઓફિસનો સમય 5 વાગ્યા સુધી છે, એટલે 5 વાગ્યા સુધી ત્યાં ને ત્યાં રહે છે। પછી કીધું છે, અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ગતિ કરતી ઓટો રિક્ષા, ભાઈ મહિલા આટલી સ્પીડથી ગતિ નથી કરતી, ઓટો રિક્ષામાં આટલી સ્પીડથી ઓટો રિક્ષાની સ્પીડ આપેલી છે, રિટર્નમાં થાકી ગઈ છે એટલા માટે એને ઓટો રિક્ષા બાંધી લીધી અને પોતાના ઘરે પરત ફરે છે। તો શું કીધું છે, યોગ્ય સ્કેલમાં પસંદ કરી મહિલાની ગતિ માટે એક્સ વિરુદ્ધ ટી નો આલેખ કરો। એક્સ વિરુદ્ધ ટી એટલે અંતર વિરુદ્ધ સમયનો આલેખ, અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો કીધો છે। તો આ હું ડાયરેક્ટ નહીં, અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરું છું, ડાયરેક્ટ જવાબ છે। અહીંયા આપણે અંતર લઈ, અહીંયા આપણે સમય, સમય સેકન્ડમાં લઈ લીધું, બરાબર છે। આમ તો તમે જોઈશો તો બધું કલાકમાં આપેલું છે, તો સમયને કલાકમાં રાખો, બરાબર છે। કિલો 5 કિલોમીટર પ્રતિ કલાક, 25 કિલોમીટર પ્રતિ કલાક કલાકમાં આપેલું છે, કલાક રાખો, અને અંતર એ કિલોમીટરમાં છે, કિલોમીટરમાં રાખો। આ સમજી લીધું ભાઈ, એનું ઘર છે, ઓ આ ઘર છે, ઘર થી ઓફિસ છે, ઓફિસ સમય ઉપર નું આ ઓફિસ રહી અંતર ઉપર આવે। કાલે આપણે જે બીજું ઉદાહરણ ગણ્યું એ તમારી સમક્ષ ઉપર જ છે, સમજો, ઘરથી સાડા, તો સાડા રે એ અંતર ઉપર જ હતી, અંતરનો જે આલેખ ની નંબર p અને q, કારણ કે કેટલી છેટી છે એ અંતર ઉપર આવે, સમય ઉપર 5 કલાકનો રસ્તો છે એમ નક્કી ન કરી શકાય, કારણ કે દેહરે તો 10 કલાક થઈ જાય, એટલે 10 કલાકે સાડા આવે, 15 કલાકે આવે, 2 કલાકમાં સાડા એમ, પણ અંતરમાં ફિક્સ જ હોય કે ઘરથી સાડા નું અંતર કે ઘરથી ઓફિસ નું અંતર 2.5 કિલોમીટર છે, તો એ 2.5 કિલોમીટર આવી ગયા। બસ તમે 5 કલાક કરો, 2 કલાક કરો, 2.5 કિલોમીટર હાલો એટલે તમારી ઓફિસ આવી જાય। એટલે હંમેશા કોઈ પણ સ્થાન છે એ શું છે, ઓફિસ રે સ્થાન છે, તો સ્થાન ઉપર દર્શાવવાનું હોય, એક્સ એટલે સ્થાન, અંતર કે સ્થાન, સ્થાન હોય એને સ્થાન ઉપર દર્શાવવાનું હોય, એટલે ઘર છે એને સ્થાન ઉપર દર્શાવ્યું, ઓફિસ છે એને પણ આપણે ક્યાંક સ્થાન ઉપર જ દર્શાવશું। પણ પેલા આપણને એવું કીધું ને કે ઘરેથી ક્યાં જાય છે, ઘરેથી કાર્યાલય જાય, ઘરેથી કાર્યાલય જાય, એના માટે શું શું વસ્તુ તમને આપેલી છે, એક વસ્તુ નક્કી છે, ઘરથી ઓફિસ સુધી નું અંતર, કાર્યાલય એટલે ઓફિસ, ઓફિસ સુધી નું અંતર કેટલું આપેલું છે, 2.5 કિલોમીટર, દાખલા તરીકે 2.5 કિલોમીટર અહીંયા થઈ ગયા છે, 2.5 કિલોમીટર, 2.5 કિલોમીટર, અને આ શું આવી ગઈ, ઓફિસ, ઓફિસ રેડી, આ ઓફિસ આવી એટલે કે કાર્યાલય, અહીંયાથી આગળ જતી નથી, અહીંયા ત્યાં જ રહે છે। હવે નીકળે છે ત્યારે સમય કેટલો છે, ઘરે ઘરેથી નીકળે ત્યારે 9 કલાક, એટલે અહીંયા આપણે 9 લઈ લીધું, નહીતર આપણે 0 થી શરૂઆત કરી દઈએ, 0 1 2 3 4 5
પણ 9 વાગે નીકળે તો 9 લખી હવે અહીં સમય કે તમારે કલાક કલાકમાં જ લેવું જોઈએ 9 10 11 12 છે 5 કલાક સુધી આપેલું છે એટલે કલાક કલાકના સમય ગાળા લઈ લે 9 થી પછી આ 10 વાગ્યા છે આ 11 વાગ્યા છે 12 વાગેલા છે પછી 1 વાગ્યો 2 વાગ્યા 3 વાગ્યા 4 વાગ્યા 5 વાગ્યા 6 વાગ્યા તમે જેટલા સુધી લઈ શકો બરાબર છે તમે જેટલા સમય સુધી 1-1 કલાક કેમ લીધી કારણ કે જો તમે હવે અહીંયા મિનિટ રાખો તો 5 વાગે તો ઈ ઓફિસે રહે 5 વાગ્યા પછી નીકળે ઓફિસથી 5 વાગે ત્યાં સુધી ઓફિસે 5 વાગે એટલે તરત ઓફિસ બહારથી નીકળી જાય છે અને અહીંયાથી ઘરે ની ઘરે પહોંચે એ ઘરે પહોંચે ત્યાં સુધી નો આલેખ દોરવાનો ટૂંકમાં 5 વાગ્યા સુધી તો તમારો આલેખ આવશે 5 વાગ્યા સુધી હવે તમે મિનિટ લેવા જાવ 10-10 મિનિટ નો ગાળો તો 1 કલાકમાં કેટલી 60 મિનિટ આવે કેટલી મિનિટ નું દોરવી પડે તમે વિચાર કરો સમજાય છે એટલે આપણે જો એક કલાક રહે હવે 9 વાગ્યા થી છે 5 વાગ્યા સુધી તો છે તો કલાક કલાકના ગાળા 2-2 કલાકના ગાળા લેવો યાર 9 થી 11 11 થી 13 સમજાય ઓકે ચાલો અને ઓફિસ સુધી જાય 80 કિલોમીટર 80 કિલોમીટર સુધી જાય થી મોટું ન ચાલે એટલે અહીંયા કિલોમીટર ના અંતર રાખવા હોય તો પણ ચાલે 1 કિલોમીટર દાખલા તરીકે 1 કિલોમીટર છે એટલે અહીંયા 2 કિલોમીટર છે અને એટલે અહીંયા 3 હોય છે એટલે એનું અડધું જદી કેવાય આ 1 2 ના 3 એમ અડધ ઈ તો જે રાખી રખાય એવું અડધો અડધો કિલોમીટર નાખવું હોય તો પણ ચાલે બરાબર છે ઈ આપણી પસંદગી મુજબ થાય એવું નો આનો આલેખ ફિક્સ જ આવે આ સ્કેલ માપ કેવાય તમે ધોરણ 10 માં ગમે તે મજા આવે સ્કેલ માપ લઈ શકો પણ આપણો આલેખ સમય જેવો જોઈએ તો 5 વાગ્યા સુધી તો છે એટલે 5 વાગ્યા સુધી તો તમારે આલેખ દર્શાવવો જ પડે પછી તમે મિનિટ લખો તો આલે સેકન્ડ લ્યો તો આલે પણ 5 આવવા જોઈએ જો તમે સેકન્ડ લેવા જાઓ તો 1 2 સેકન્ડ 5 વાગ્યા સુધી ક્યાંય ગ્રામ પહોંચે એટલે કલાક કલાક બે બે કલાક કે આલે 3-3 કલાક કે તો આલે બરાબર છે ચાલો એટલે આપણે પહેલા તો સ્કેલ માપ લખવું પડે x અક્ષ તો સ્કેલ માપ તમે લખતા ખબર છે x અક્ષ ઉપર શું છે 1 સેન્ટીમીટર ના ગાળામાં આપણે શું લીધું તો કે 1 સેમી બરાબર શું લીધું તો કે 1 કલાક લીધું એક એક કલાકનો સમય લીધો x અક્ષ ઉપર x અક્ષ ઉપર જો અને y અક્ષ ઉપર આપણે શું લીધું y અક્ષ પર સ્કેલ માપ લખવું પડે યોગ્ય સ્કેલ માપ લઈ લેવું લીધું y અક્ષ ઉપર શું લીધું તો કે y અક્ષ ઉપર 1 સેમી બરાબર 1 કિલોમીટર લીધા 1 સેમી બરાબર 1 કિલોમીટર ગમે તે લઈ શકાય તમારો આલેખ સમય જાવો જોઈએ ક્લિયર રહી ગયું અડધો અડધો કિલોમીટર લે તોય ચાલે અને ડાયરેક્ટ 2-2 કિલોમીટર નું અંતર લ્યો તોય ચાલે તમારી ઈચ્છા અડધી અડધી કલાકનો સમય લ્યો તો પણ ચાલે 9 પછી 9:30 લખો 10 લખો 10:30 લખો 5 વાગ્યા સુધી તો લખવું જ પડશે બરાબર છે હવે તમને ખબર છે આલેખ કરવા માટે ઓછામાં ઓછા બે બિંદુ જોઈએ કયા બે બિંદુ જોઈએ એક x અક્ષ ઉપર એટલે કે એક સમય જોઈએ અને એક y અક્ષ ઉપર એટલે અંતર સમજાય છે એક અંતર હોવું જોઈએ એક સમય આવી રીતે તમારી પાસે બે બિંદુ હોય દાખલા તરીકે 5 અને 2 તો x અક્ષ ઉપર 5 લેવાનો x અક્ષ ઉપર 5 5 આવી ગયા અહીંયા પછી y અક્ષ ઉપર 2 કીધું 2 આવ્યા અહીં તો આ એક બિંદુ થાય એમ પછી x અક્ષ ઉપર 10 કીધું હોય અને 4 દીધા હોય 10 આવી ગયા 4 લીધા 4 આયા હોય એ બિંદુ થાય પછી બધા બિંદુ જોડી દો એટલે આલેખ પૂરો થઈ ગયો આવી રીતે આપણે લેતા હતા પણ અહીંયા શું થાય છે જો આ જ બે બિંદુ લેવાના x અક્ષ ઉપર એક સમય હોવો જોઈએ અને એક અંતર હોવું હવે ઘરેથી ઓફિસ જાય અને પછી ઓફિસે થોડીક વાર રહી ઓફિસ થી પાછી ઘરે આવે તો આ આખી ગતિ માટે આપણે આલેખ દોરવાનો હવે સમજો ઘરે થી ઓફિસ જાય તો ઓફિસ નું અંતર આપેલું 80 કિલોમીટર એટલે y અક્ષ ઉપર નું એક બિંદુ ખબર છે 80 કિલોમીટર y અક્ષ ઉપર નું બિંદુ ખબર છે 80 કિલોમીટર તો એ 80 કિલોમીટર અંતર કાપવા માટેનો સમય તમને ખબર છે કારણ કે એક બિંદુ સમય જોઈએ x અક્ષ ઉપર નું બિંદુ એ સમય જોઈએ એ 80 કિલોમીટર કાપવા માટેનો સમય ખબર છે રકમ વાંચક નથી એ તો શું આવ્યું એટલે આપણે સમય તો શોધવો જ પડે કારણ કે એ જે સમય મળે એ સમય આપણે ટિક માર્ક કરવાનો મેં તમને કહ્યું કે 5 અને 2 તો 5 અને 2 હોય
તો એ સમય આપણે ખબર હોવી કેટલા વાગે ઓફિસે પહોંચે 80 કિલોમીટર તો મળી જશે આ આ રેખા ઉપર આવશે જે ટી નથી દેખી 80 કિલોમીટર ના રેખા ઉપર પણ 10 વાગે પહોંચે 11 વાગે 12 વાગે 9:30 10:30 કેટલા વાગે પહોંચે એ સમય તો ખબર હોવી જોઈએ તો 10 વાગે પહોંચે 9 ટિક કરના 11 વાગે પહોંચે 9 ટિક કરીશ અંતર તો ખબર જ છે એટલે બિંદુ જોઈશે આપણે આ અક્ષ ઉપર આવશે એ નથી જે તો ઘરેથી ઓફિસ જાય એના માટે શું આપ્યું છે જો ઝડપ આપેલી છે અંતર ખબર છે ઝડપ આપેલી છે જુઓ અંતર ખબર છે સમય જોઈએ તો શું લખું ઝડપ બરાબર અંતરના છેદમાં સમય તો સમય શું હોય તો સમયને કરતા કરીએ સમય બરાબર શું થાય અંતરના છેદમાં ઝડપ અંતર કેટલું હતું 80 કિલોમીટર ઝડપ કેટલી છે જો ઘરેથી ઓફિસે એની ઝડપ આપેલી છે તમને 5 કિલોમીટર પ્રતિ કલાક આઈ કિલોમીટર માં આઈ કિલોમીટર માં એટલે આપણે ફેરવતા નથી આ કેટલી થઈ જાય 8 × 5 એટલે 1/2 એટલે 0.5 કહેવાય 0.5 કલાક સમય જોઈએ 0.5 કલાક એટલે 1 કલાક ની અડધી થઈ જાય 1 કલાક ની અડધી એટલે 30 મિનિટ થઈ ગયો અથવા તો અડધી કલાક થઈ ગયો આ ખબર પડે 0.5 એટલે 1/2 કલાક લો ને 1/2 કલાક એટલે 1 કલાકનો અડધો ભાગ બીજો ભાગ 1 કલાકનો બીજો ભાગ એટલે 30 મિનિટ એટલે 9 વાગે તો ઘરેથી નીકળે અને ઘરેથી ઓફિસ પહોંચતા સમય કેટલો લાગ્યો અડધી કલાક અડધી કલાક એટલે 30 મિનિટ એટલે ટૂંકમાં ઓફિસે કેટલા વાગે પહોંચતી હોય 9:30 વાગે આ ખબર પડી આનો અર્થ થાય 30 મિનિટ આ તો ખબર પડે કાઉન્ટ બલક ઇના તો યાર કેમ નો બલક કાપો તો જ આ લખી લખાય 1 કલાક એટલે 60 મિનિટ 60 એટલે બે 30 મિનિટ તો 9 વાગે નીકળતી હતી 9:30 એ ઘરે પહોંચે એટલે 9:10 એટલે 9:30 આયા કે કાબુ આ આ બિંદુ થયું એ તમારું આ બિંદુ થયું ઘરે આયા થી નીકળતી હવે એવું કીધું તો સીધી રેખા ઉપર એક જ ધારી ઝડપથી ચાલે જો એવું મત કીધું હવે ઘરેથી ઓફિસ જાય ઘરેથી ઓફિસ જાય ત્યાં સુધી સીધી જ સડક ઉપર ચાલે સીધી સડક ઉપર આ 9:30 છે આ 9:30 એટલે આપણે લખશું આ તે 9:30 વાગે ઓફિસ પહોંચે અથવા તો કાર્યાલય પહોંચે આ સમજાય તો સીધી રેખા ઉપર એક જ ધારી ઝડપ હતી ઝડપ એક જ ધારી 5 કિલોમીટર પ્રતિ ઓફિસ સુધી 5 કિલોમીટર ની સ્પીડે જ જાય 5 કિલોમીટર પ્રતિ કલાક આના ઉપર ભી તમને ઝડપ શોધતા આ તો અંતર અને સમય ઝડપ શોધવી તો ડાયરેક્ટ નો મળે તો ઓલા ચાર સ્ટેપ પ્રમાણે વિચારશો તો ઢાળ ઉપરથી તમને ઝડપ મળી અને ઢાળ શોધો ઢાળ એટલે y ના છેદમાં x x ના છેદમાં t એટલે ઝડપ અથવા ઢાળ શોધી ગયો 5 જ મળે ગેરંટી સાથે જો આ 5 ન મળે તો તમારો જવાબ ખોટો છે તો તમારો આ લેખ ખોટો છે આ 9:30 નું બિંદુ છે બરાબર છે y અક્ષ ઉપર આ અંતર લેવાનું આ અંતર કેટલું કહેવાય 80 આ કેટલું કહેવાય અડધો કલાક એટલે 1/2 અથવા તો 30 મિનિટ જો આ મિનિટ લ્યો તો આ મીટર લેવો બરાબર છે તમે જે માં રાખ્યો કિલોમીટર પ્રતિ કલાકમાં જવાબ જોતો હોય તો આ કલાક અને અડધી કલાક આ અંતર લેવાનો y અક્ષ x અક્ષ ઉપર વટી ગયો આ સમજાઈ ગયું તમને આ આલેખ સીધો જ આવે એ તમને સમજાવો મારું કેવાનો અર્થ આ કે સીધો જ આલેખ આવે અહીંયાથી આમ જઈને આમ ના ગાય કેમ છે કારણ કે ઝડપ 5 ની સ્પીડે જ જાય ઓફિસ થી ઘર થી ઓફિસ હવે શું કીધું પછી અહીંયા એ 5 વાગ્યા સુધી અહીંયા ને અહીંયા રહે મતલબ સમય તો વધે જ છે 9:30 થાય છે 11 થાય છે 12 થાય છે 1 વર્ષે 2 વર્ષે 3 વર્ષે 4 વર્ષે 5 વર્ષે ઈ અંતર કાપે ના અહીંયા ક્યાં રહે એટલે ઈ અંતર કાપતી નથી એટલે અંતર આ મહિનો જાય આ મહિનો જાય અહીંયા ક્યાં રહે પણ સમય વધે એટલે આ રીતે આલે થાય સમય વધે એટલે આ રીતે ક્યાં સુધી આવે 5 વાગ્યા સુધી આવે એટલે અહીંયા સુધી આલે થાય અહીંયા સુધી 5 વાગ્યા સુધી અહીંયા ને અહીંયા જ રહે અહીંયા ને અહીંયા જ રહે હવે સમજો 11 વાગે 80 કિલોમીટર 80 કિલોમીટર એટલે ઓફિસ જ છે 2 વાગે તો એ ઓફિસ જ છે જગ્યા કેવો જગ્યા જગ્યા અથવા સ્થાન સ્થાનામ જો 80 કિલોમીટર એટલે ઓફિસ સમજાયું 5 વાગે એટલે પણ ઓફિસ જ છે 5 વાગ્યા બાદ એ
ઘરે જવાની કરશે એટલે ઘર કઈ તરફ આવે આ બે કે આ માર ઘર આ નીચે તરફ ને આલે તરફ નીચે દોરવા થઈ નથી રેડી હવે શું કીધું કે આ ક્લિયર થઈ ગયું હવે ઓફિસ થી ઘર માટે એટલે કાર્યાલય થી ઘર માટે આ ગણતરી કેમ કરી આપણને સમય નતો બે બિંદુ જોઈ કે કીધું ને અંતર તો ખબર 8 કિલોમીટર પણ સમય નતો હવે અહીંયા પણ આપણે જવાનું છે અહીંયા સુધી આ રેખા સુધી કારણ કે ઘર છે ઘર તો આ જમીન દેખે કહો પર કેવાય અહીંયા ઘર હોય ઘર એટલે સ્થાન સ્થાન આ જો આ ઘર આવી ગયું આજે અહીંયા તો તો પણ ઘર જ કહેવાય અહીંયા તો તો પણ ઘર જ સમજાય છે એટલે આ રેખા ઉપર જ આવશે પણ કેટલા વાગે આવે 5 વાગે 11 વાગે 6 વાગે 7 વાગે 8 વાગે 5 વાગે પહેલા તો ન જાય કારણ કે 5 વાગે સુધી તો એ ઓફિસ છે એટલે 5 વાગ્યા પછી એ ઘરે પહોંચે ઘર થી ઓફિસ હોય ઓફિસ થી ઘર હોય અંતર 8 કિલોમીટર જ થાય પણ તમે બસ માં જાવ તો ભલે અને હાલી જાવ તો ભલે બસ માં જાવ તો વહેલા પહોંચો અંતર તો 8 જ કાપવાનું હોય રિક્ષા માં જાવ તો તમે વહેલા પહોંચો અંતર તો 8 જ કાપવાનું ચાલી જાવ તો વાર લાગે પણ અંતર તો 8 જ કાપવાનું હોય ઘર થી ઓફિસ જ જાવ ઓફિસ થી ઘર તો તમને રિટેલ માં શું આવ્યું તો ઝડપ જ આવી જો તો ઝડપ બરાબર અંતર ના છેદ માં સમય બરાબર છે મારે સમય જોઈએ છે રિટર્ન નો સમય બરાબર અંતરના છેદના ઝડપ થઈ જાય આ અહીંયા લઈ ગયો ધારી કે આવતા અહીંયા આવતું એક અંતર તો 8 કિલોમીટર જ કાપવાનું છે કિલોમીટર ઝડપ પણ કિલોમીટર પ્રતિ કલાકમાં છે 25 ની સ્પીડ એ લીધો હવે આ પોઈન્ટ કાઢી નાખો છેદમાં 10 મૂકો એટલે 25 25 કેમ થયું 1 ભાગ્યા 10 એટલે 0.1 6 મિનિટ કાર્યાલય થી ઘર સુધી પહોંચવા 6 મિનિટ 5 વાગે નીકળે પછી 6 મિનિટ થાય તો ઘરે લી કેટલા વાગે પહોંચે 5 ને 6 મિનિટ 5 ને 6 મિનિટ થાય એટલે કે ખાવ નજીક પર જાગો આયા 5:30 હોય આયા 6 હોય એટલે ખાવ 5 ની નજીક જ દોરો ના દે એટલે આયા હું આ લખી રાખું નીચે 5 કલાક અને 6 મિનિટ આ બધાય ને નો લખતા પણ ધ્યાન લખ 5 કલાક 6 મિનિટ આ રીતે દાવડી લખતા આ જ લાઈયા ધ્યાન સુધી દોરવાનું હોય આ ખબર પડી આ એક મહિલા માલે થી આ રેખાનો તમે ઢાળ શોધશો તો આનો ઢાળ એટલે ઝડપ ઝડપ 25 આવી જોઈએ ગેરંટી સાથે આ અંતર વાય ભાગ્યા એક્સ વાય એક્સ ઉપરનો અંતર ડી એક્સ એક્સ ઉપરનો અંતર 6 મિનિટ ની કલાક કરવી પડે એટલે 0.1 કલાક થાય એ ભાગર કરો 25 આવશે આ મહિલા વાલે થી પણ આ ગણતરી કરવી પડશે કારણ કે સમય કેટલો આવ્યો કેટલા સમયે ઓફિસે પહોંચે કેટલા સમય પછી ઘરે પહોંચે બરાબર છે એટલા માટે સાઈડ માં ગણતરી અને આ સ્કેલ માં લખવું પડે ક્લિયર થઈ ગયું સમજાઈ ગયું ત્યારબાદ બીજી અગત્યની વાત એ કર દો તમે લોકો YouTube માં સદ્ભાવના સ્કૂલ ભણો આપણું સર્ચ મારશો છે ચેનલ ખુલે એના પ્લેલિસ્ટમાં જાઓ પ્લેલિસ્ટમાં 11 ફિઝિક્સ એસે બરાબર છે આ ફોલ્ડર ખોલ અત્યારે એમાં બીજું ચેપ્ટર ચાલુ છે ટૂંક સમયમાં બીજું ચેપ્ટર પૂર્ણ થઈ જાય એટલે એમાં નવું ચેપ્ટર શરૂ થઈ જશે એટલા માટે દરરોજ આ ચેનલમાં જોતા રહેજો નવું ચેપ્ટર શરૂ થાય તો ઈ તમને ઉપયોગી બનશે અને તમે લોકો તમારી નોટબુકમાં લખતા રહેજો કારણ કે આ મહામારીના સમયમાં
સ્કૂલ ક્યારે શરૂ થાય એ નક્કી નથી, એટલા માટે જેટલા વધુ ને વધુ ચેપ્ટર અત્યારે ચાલશે એટલો તમને વધુ ફાયદો થશે, કારણ કે આ ચેપ્ટર પછી ચાલે પણ ખરા ન પણ ચાલે, એટલા માટે સમયાંતરે આની વિઝિટ લેતા રહેજો અને તમારી નોટમાં લખતા રહેજો. બાકીની જે ચર્ચા છે એ આપણે આગળના લેક્ચરમાં કરીશું.